नमस्कार विद्यार्थी मित्रों, आज आपने यूनिट टू रीड टू और पालनपुर यूथ री इन्वेंट स्टंबल वॉच ए यूनिट में आगे बढ़ो। सब प्रथम इमाती जे टिपिकल वर्ड्स हैं एनी माहिती मिली ले। सब प्रथम कंसेप्चुअल ख्यालगत अने कंसेप्चुअली ख्यालगत रीते जेस्चर चेष्टा करो हावभाव इंडिकेशन सूचना करो निर्देश ट्रेक निशान पर शोधी काढ़ो इफिशियंटली कार्यक्षमता थी वेरेबल वेर ऊपर बने शब्द है वेर कपड़ा पहेरवा वेरेबल पहेरी शकाय तेव इंटरफेस प्रयोग थी ऑगमेंट उमेरव कन्फाइन्स नियंत्रण सिमलेसली सातत्यपूर्ण ने लास्ट पर इंटीग्रेट मतलब जोड़ो। स्पेलिंग में नोंद ले लो। वे जो पेज नंबर 19 19 पेज जो इमा आपणे जे प्रणव मिस्त्री विषय बात करता था इमना कितना प्रोजेक्ट नी कौन चर्चा करी तो इमानो एक टेलीटच वी डिस्कस्ड इन द लास्ट वीडियो एंड इन दिस वीडियो वी विल डिस्कस अबाउट स्पर्श सनफ्लावर एंड सिक्स सेंसेस। लेट्स स्टार्ट नाउ। फर्स्ट ऑफ ऑल वी विल डिस्कस अबाउट स्पर्श। स्पर्श लेट्स यू कंसेप्चुअली ट्रांसफर मीडिया फ्रॉम वन डिजिटल डिवाइस टू योर बॉडी एंड पेज इट टू अदर डिजिटल डिवाइस बाय सिंपल टच जेस्चर्स। स्पर्श लेट्स यू कंसेप्चुअली ट्रांसफर मीडिया ख्यालगत रीते आ स्पर्श नु बांधो तो स्पर्श अपने ख्यालगत रीते मीडिया ने एक डिजिटल डिवाइस माथी अपना तमारा शरीर में अने त्यांथी ते बीजी डिजिटल डिवाइस में मात्र सामान्य प्रकारना एवा टच जेस्चर के स्पर्श चेष्टा द्वारा पास करी सके छे। मीडिया ने अपने एक ट्रांसफर करी सके छे तब्दील करी सके। टच वॉट एवर यू वॉन्ट टू कॉपी फ्रॉम लैपटॉप टीवी स्मार्टफोन ई बुक रीडर एक्सेट्रा। तमे लैपटॉप टीवी स्मार्टफोन ई बुक रीडर वगैरह में जे पण नी कॉपी करवा इच्छता हो सौ प्रथम तेनो स्पर्श करो। नाउ इट इज सेव्ड कंसेप्चुअली ओनली। हवे शू थशे तो हवे તે ખ્યાલગત રીતે તમારા માટે સેવ થઈ જશે સચવાઈ જશે। નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ। હવે એ ડિવાઇસને સ્પર્શ કરો કે જેમાં તમે આ માહિતી પેસ્ટ કરવા ઈચ્છો છો પાસ કરવા ઈચ્છો છો। સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન। હવે સ્પર્શ એ સ્પર્શ આપણે વોટ ટુ કોપી સેની નકલ કરવાની છે ફ્રોમ વેર ક્યાંથી નકલ કરવાની છે એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન અને તેને ક્યાં મોકલવાની છે આ બધા નિર્દેશનો તે આ બધા નિર્દેશનો તે સંકેત તરીકે તે ટચ બેઝ ઇન્ટરેક્શન મતલબ સ્પર્શ આધારિત પ્રત્યયનો નિર્દેશ તરીકે તે ઉપયોગ કરે। नेक्स्ट पॉइंट सनफ्लावर।
sunflower lets us track the sun. Here the word track. Track means લખેલું છે. ટ્રેક મીન્સ નિશાન પરથી શોધી કાઢો. કે સૂર્યને શોધી કાઢે કેવી રીતે? તો સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવરની મદદથી આપણે સૂર્યને શોધી શકીએ છીએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ ટાવર, જો કે કૃત્રિમ પુલ છે. વિથ સિમ્પલ ઓપીએપી 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર્સ હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર. સેની મદદથી તેણે આ સંતાર બનાવ્યો? તો એક સામાન્ય પ્રકારની ઓપીએમપી 741 સર્કિટ અને ફોટો સેન્સરની મદદથી તેણે આ ડિવાઇસ, આ સંતાર બનાવેલું છે. વિચ વુડ મૂવ વિથ ધ સન, જે સૂર્યની સાથે જ ચાલે, જેમ આ ચાલે છે, જેમ ઓરિજિનલ સૂર્યમુખી છે એ સૂર્યની સામે રહે છે, એમ આ સંતાર જે છે એ પણ કૃત્રિમ છે તો પણ તે સૂર્યની સામે ચાલે છે. લેટર તો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝ ઇન સોલાર પેનલ સેડિંગ ઇન્સ્ટિટ્યૂટ. જો કે આ ખ્યાલનો પછીથી તેની સંસ્થાની જે સોલાર પેનલ હતી તેમાં પણ તેનો ઉપયોગ ખૂબ જ કાર્યક્ષમતાથી કરવામાં આવ્યો હતો. ઇફિશિયન્ટલી મતલબ કાર્યક્ષમતાથી. એઝ ધ પેનલ્સ ટુ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. શા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો એઝ ધ પેનલ્સ ટુ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. કારણ કે આ પેનલો દરેક વખતે મોસ્ટ એફિશિયન્ટ મતલબ વધુમાં વધુ કાર્યક્ષમ એંગલ, કાર્યક્ષમ એંગલ મેળવી શકે અને વધુમાં વધુ એ સોલાર પેનલનો ઉપયોગ કરી શકાય, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકાય. ઇન ધ નેક્સ્ટ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ ઇઝ સિક્સ્થ સેન્સ. વોટ ઇઝ સિક્સ્થ સેન્સ? તો સિક્સ્થ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. આ સિક્સ્થ સેન્સ છે એ એક પેરી શકાય તેવું છે અને ઇન્ટરફેસ, ઇન્ટરફેસ મતલબ પ્રયોગથી એ પ્રકારનું સાધન. તો સિક્સ્થ સેન્સ એ પેરી શકાય એવી હાવભાવ આધારિત પ્રયુક્તિ છે. ધેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. જે ડિજિટલ ઇન્ફોર્મેશનને, ડિજિટલ માહિતીને આપણી આસપાસના ભૌતિક વિશ્વ સાથે જોડે છે, એમાં તેને મેરે છે. ઓગમેન્ટ મીન્સ ઉમેરવું. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. અને આપણે માત્ર હાથના સામાન્ય, હાથની સામાન્ય ચેષ્ટા દ્વારા તે માહિતીનો આપણને ઉપયોગ પણ કરવાની છે. બાય યુઝિંગ એ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન એ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ, સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝિબલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. બાય યુઝિંગ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર, શેનો ઉપયોગ તેમાં કરવામાં આવે? તો પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ, પેન્ડન્ટ જે આપણે પેન્ડલ પેન્ડલ પહેરીએ છીએ, પેન્ડલ તો એવી પહેરી શકાય તેવી ડિવાઇસમાં ટાઇની પ્રોજેક્ટર, ખૂબ જ નાનું પ્રોજેક્ટર બેસાડેલું છે. એન્ડ બાય યુઝિંગ એ કેમેરા, અને કેમેરાનો ઉપયોગ કરી અને સિક્સ્થ સેન્સ આપણે જે જોઈએ તે વસ્તુને તે જોવે છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ, વિઝ્યુઅલી ઓગમેન્ટ મતલબ કે તે દેખી શકાય તે રીતે ઉમેરે છે. વિઝ્યુઅલ ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, મતલબ કે જે પણ જેની સાથે પણ આપણે વાતચીત કરતા હોય, જે પણ સપાટી કે પદાર્થ ગમે તે હોય, તો જેની સાથે આપણે પ્રયુક્તિ કરતા હોય તેની દેખી શકાય તે રીતે ઉમેરે છે. ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સર્ફેસીસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ. શું કહે છે? તો ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સર્ફેસીસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ. તે આપણી આસપાસના જે પદાર્થો છે, ભૌતિક પદાર્થો છે, દીવાલ, સપાટી છે વગેરે પર માહિતીને પ્રતિદર્શિત કરે છે, માહિતીને દર્શાવે છે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ્સ ફોર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટિવ. અને તે સામાન્ય પ્રકારના કુદરતી હાથના હલનચલન
हाथनी हाथनी हलनचलन अथवा तो इंटरेक्शन विद द ऑब्जेक्ट इटसेल्फ अथवा तो अपने जे पदार्थ साथे इंटरेक्शन करी रहे छे प्रत्यायन करी रहे छे तेना द्वारा ते आ माहिती ने आ माहिती नो उपयोग पण आपणे करी शकीए छीए। सिक्स्थ सेंस अटेम्प्ट्स टू फ्री इन्फॉर्मेशन फ्रॉम इट्स कन्फाइंड बाय सिमलेसली इंटीग्रेटिंग इट विथ रियलिटी। सिक्स्थ सेंस ए आ माहिती ने वास्तविकता साथे जोड़ी अने सातत्यपूर्ण रीते तेने जोड़ी अने तेना नियंत्रणमांथी ते मुक्त करावे छे इन दस मेकिंग द एंटायर वर्ल्ड योर कम्प्यूटर। अने आ रीते समग्र विश्वने तमारू कम्प्यूटर बनावी दीए छे। तो विद्यार्थी मित्रों आमां जे पॉइंट आपेला छे एक पछी एक ए पॉइंटनो एक तो ट्रू फॉल्स सेंटेंस माटे पण उपयोग થઈ શકશે એનો ક્યુ ઉપકરણ છે તેનો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સ્પર્શ તો ગુટી સ્પર્શ એની આખી માહિતી આપણે યાદ રાખવાની છે તેમાં સેનો સેનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ શું છે। નેક્સ્ટ સનફ્લાવર તો સનફ્લાવર સેના માટે ઉપયોગમાં લેવાય છે તેમાં તે સેનાથી બનેલું છે એવું સાધન છે વગેરે। તો આ બધી માહિતી જીવનભરી માહિતી આમાં આપેલી છે એનો આ અભ્યાસ ફરીથી પાછો કરજો સ્પેલિંગો પણ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને યાદ રાખવા માટે કમસે કમ એકવાર તો અને સેટ નોટ કે જે ઘરે રાખતા હશો એ નોટમાં ઉતારજો। વધુ પ્રેક્ટિસ માટે ફેરબુક જો હોય તો અન્ય નોટમાં પણ એને ફરી પાછી ઉતારવાનો પ્રયત્ન કરજો અને આ રીતે પાઠને અને